નવસારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સફળતાપૂર્વક 4 રાજ્યોમાં 58 ચોરીઓમાં સંડોવાયેલ જીમી નામના ચોરને દબોચી લીધો છે. ચોરની ધરપકડ કર્યા બાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ વિગતો જાહેર કરી હતી. જીમી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં બંધ ઘરોમાં ચોરી કરતો હતો. છેલ્લા 15 વર્ષોમાં આ 4 રાજ્યોમાં કુલ 58 જેટલી ચોરીની નાની મોટી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપી ચોર જીમી ઉર્ફે દીપક શર્માને પકડતા જ નવસારી, ભરૂચ અને તાપી મળી કુલ 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. નવસારી LCB પોલીસે નેશનલ હાઈવે 48 પર નવસારીના ગ્રીડ પાસેથી દીપક ઉર્ફે જીમીને ઝડપી પાડ્યો છે. અગાઉ 6 મહિના પહેલા જ નવસારી પોલીસે રીઢા ચોર જીમીને ચોરીના ગુનામાં પકડ્યો હતો. આરોપી પાસેથી બાઇક સહિત 7.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસ પૂછપરછમાં એકલો ચોરી કરવામાં માહિર જીમી અયાશી કરવા ચોરી કરતો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. એમના પાસેથી પોલીસે ટોટલ 6 ઘરફોડ ચોરીની હકીકત આ વખતે ઉજાગર થઈ છે. આ 6 ઘરફોડ ચોરીઓ નવસારી ડિસ્ટ્રિક્ટ, તાપી ડિસ્ટ્રિક્ટ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર કરવામાં આરોપી દ્વારા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા મોટા પામે આમાં મુદ્દામાલની રિકવરી પણ કરવામાં આવી છે, જેની અંદર બહેનનું એક મંગલસૂત્ર પણ સામેલ છે. આરોપીની એમો સિંગલ આરોપી પોતાના રીતે જ કામ કરવાની હતી અને જે કોઈ ઘર એને બંધ હાલતની અંદર મળી જાય તે ઘરની અંદર મોટાભાગે દિવસની ઘરફોડ કરીને માલસામાન ચોરી કરીને લૂંટ કરવાની એમો હતી.